નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારિયા જી કે ભાઈ રાકેશ બારીયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર આપણે એક સિરીઝ શરૂ કરી છે અને તે સિરીઝની અંદર ધોરણ નવથી લઈને ધોરણ બાર સુધીના તમામ એકમોના સર્જકોનો પરિચય એકમનો ટૂંકો સાર અને એકમના અંતે આવતા સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ અને તળપદા શબ્દો આપણે વન બાય વન જોઈએ છીએ તો મિત્રો આજે આપણે આવી ગયા છે ધોરણ દસ અને ધોરણ દસનો એકમ છે ઓગણીસ જેનું નામ છે એક બપોરે જેના કવિ છે રાવજી પટેલ તો આજના વિડીયો લેક્ચરમાં આપણે રાવજી પટેલનો પરિચય એક બપોરે કાવ્યનો ટૂંકો સાર અને એકમના અંતે આવતા સમાનાથી વિરુદ્ધાર્થી અને તળપદા શબ્દો તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો એક બપોરે કવિ છે રાવજી પટેલ રાવજી પટેલનો જન્મ પંદર અગિયાર ઓગણીસો ને ઓગણચાલીસમાં અને તેમનું મૃત્યુ દસ આઠ ઓગણીસો ને અડસઠના રોજ એમનું મૃત્યુ થયું હતું તો મિત્રો આ સમયગાળા દરમિયાન તેમની ઓગણત્રીસ વર્ષની ઉંમર હતી કેટલી ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામે છે રાવજી પટેલનું પૂરું નામ પૂછાય તો મિત્રો લખવાનું છે રાવજી છોટાલાલ પટેલ રાવજી છોટાલાલ પટેલ તેમનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લરપુરાના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો મિત્રો તેમનું ઉપનામ છે કૃષિકવિ કૃષિ કૃષિ એટલે ખેતી એટલે કે ખેતી જીવનને ખેડૂત જીવનને લગતા ઘણા બધા કાવ્યો એમણે લખ્યા છે એમણે તેથી તેમને કૃષિ કવિ આપણા રઘુવીર ચૌધરી છે એ રઘુવીર ચૌધરી રાવજી પટેલને કૃષિ કવિ કહે છે રાવજી પટેલનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે કયો કાવ્ય સંગ્રહ છે અંગત અને જે એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે એટલે મિત્રો યાદ રાખવાનો છે આપણે તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘકાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ ચોટદાર ચિત્રણ થયું છે ઓગણત્રીસ વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું તેમણે અશ્રુધર જંજા એમ બે નોંધપાત્ર નવલકથાઓ લખી છે કઈ કઈ બે નવલકથાઓ લખી છે રાવજી પટેલે અશ્રુધર અને જંજા વૃત્તિ અને વાર્તા તેમના વાર્તા સંગ્રહો છે તો ખાસ મિત્રો આ ચાર પાંચ કૃતિઓ યાદ રાખવાની છે એક છે અંગત જે એમનો કાવ્યસંગ્રહ અશ્રુધર અને જંજા એમની નવલકથાઓ અને વૃત્તિ અને વાર્તા એમના વાર્તા સંગ્રહો તો આ હતું એમનું સાહિત્ય સર્જન મિત્રો હવે આપણે એક બપોરે કાવ્યોનો ટૂંકો સાર જોઈશું કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદ અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે કેવી બપોર વેદના ભરેલી બપોરનું આલેખન છે ખેડૂતની સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે કાવ્યની અંદર સારસી આવે છે તો સારસી છે એ સારસી એક પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે આ જે આખું કાવ્ય છે એ કાવ્યમાં જેટલા પણ શબ્દો આપેલા છે એ બધા જ શબ્દો ખેડૂતના જીવન સાથે સંકળાયેલા શબ્દો છે એકના મનમાં એક એવી વેદના છે જેના કારણે તેને આસપાસમાં કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી કાવ્યનાયક છે એમના કાવ્યનાયકના કાવ્યનાયકના મનમાં એટલે કે જે કવિ છે આપણા રાવજી પટેલ એમના મનમાં એક એવી વેદના છે કે જેને કારણે એમની જે આસપાસની કોઈપણ વસ્તુઓ છે કોઈ પણ વસ્તુમાં શું નથી રસ નથી રહ્યો ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય જે એમને રાવજી પટેલને ટીબીનો રોગ થયો હતો અને ટીબીના રોગના કારણે પણ કદાચ એમના મનમાં દુઃખ હોય અને કાવ્ય એમણે રચ્યું હોય એવો પણ અહીંયા ભાવ વ્યક્ત થયેલો જોવા મળે છે છાસ રોટલો તમાકુ તાપણી મહુડું આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી મિત્રો ખેડૂત હોય તે ખેડૂતને છાસ રોટલો પછી નશો કરવા માટે તમાકુ તાપણી ઠંડક માટે સોરી ઠંડીમાં ગરમી માટે તાપણી મહુડો આ બધું એક રસ જેવું છે એ રસથી છલકાતા જીવન જેવું છે ખેડૂત માટે પણ આ જે કાવ્યનાયક છે કાવ્યનાયકના મનમાં એવી શું વેદના છે એ કંઈ ખબર પડતી નથી પરંતુ એમના દુઃખમાં એમને આ બીજા કસામાંય રસ નથી રહ્યો બપોર જીવનનું ના મધ્યાહનનું જ પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને આધારે આદ્યસ્વાદ બનાવ્યું છે તો જોઈએ મિત્રો કેવું છે કાવ્ય મારા ખેતરને શેડેથી લા ઉડી ગઈ સારસી મારા ખેતરને શેડેથી લા ઉડી ગઈ સારસી માં ઢોચકી માં છાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાંય તળે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય ગળા સમૂ ઘાસ ઊી જાય અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી તો જોઈએ મિત્રો કાવ્યનો અર્થ શું થાય છે મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી જે ખેડૂત છે એ ખેડૂત બપોરનો ટાઈમ થયો છે અને ખેતરને શેડે બેઠો છે તો કે મારા ખેતરના શેડેથી લે આ ઉડી ગઈ સારસી આ સારસી છે મિત્રો એક પક્ષી છે એ સારસી અને સારસ એ બંને યુગલ પક્ષી એક જોડું એવું છે કે જે બંનેમાંથી એક મૃત્યુ પામે તો એ બીજું એના વગર જીવી શકતું નથી એ પોતે જ દુઃખમાં વિયોગમાં આપઘાત કરી લે છે તો આ જે કાવ્યનાયક છે અને ખેડૂતને સંબોધીને લખેલું છે ખેડૂત જે ખેડૂત છે એ ખેડૂત કે છે કે મારા ખેતરના શેડે શેડેથી લ્યા ઉડી ગઈ સારસી એટલે કે સારસી ઉડી ગઈ છે હવે એમ ખૂબ દુઃખ થયું છે અને એની મા છે ખેડૂતની મા છે એ ખેડૂતની મા એ ભાણું ભાણું એટલે કે બપોરનું ભોજન મિત્રો મધ્યાહન બપોરનું ભોજન લઈને આવે છે રોટલા અને છાશ લઈને આવે છે અને કાઢી દેશે જમવા માટે પરંતુ આ ખેડૂત છે ખેડૂત એની માને કહે છે કે મા આ ઢોચકીમાં છાસ છે એ ઢોચકીમાં પાછી રેડી દે અને રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કશે નથી એટલે મને કોઈ ઈચ્છા અત્યારે ખાવાની છે નથી આ એની એક એ જે ખેડૂત છે ખેડૂતની વેદના છલકાય છે મિત્રો દુઃખ એનું કેટલું છે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે એને ખાવાની પણ કંઈ ઈચ્છા નથી આ ચલમની તમાકુમાં કશ નથી આ જે ખેડૂત છે ખેડૂતને ચલમ વગર તો ચાલતું નથી અને આજે એવું કહે છે કે આ મને ચલમની તમાકુમાં કશ નથી ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ આ તાપણું લગડે છે એ તાપણાને તું હવે ઠારી દે મિત્રો શિયાળાનો સમય હોય ત્યારે તાપણું બાળવામાં આવે છે અને એ લાકડાની અંદર જે નાળા હોય છે નાળાને એ ભારવેલો અગ્નિ ભારવેલો અગ્નિ એટલે કે જે નાળા હોય છે નાળાની ઉપર રાખ દાટી દેવી જેથી જે તે જેથી એ ગરમ રહે એટલે જે ભારવેલો અગ્નિ છે એને શું કહે છે કે તાપણીમાં હવે ઠારવી દે મને મહુડીની તળે પડી રહેવા દે મને જાડેના છાંય ખેડૂત છે એ ખે જે મહુડી છે મહુડી ખેતરમાં એની નીચે જતો રહે છે અને કહે છે કે મને મહુડીની તળે હવે પડી રહેવા દે મને કંઈ કામ કરવાનું મન થતું નથી ભલે આખું આભ રેલી જાય ભલે ને આખું આભ રેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય ગળા જેટલું ગળા સમૂહ સમૂહ એટલે કે સમાન ગળા સમૂહ આપણું જે ગળું છે એટલું મોટું ઘાસ ભલે ને ખેતરમાં ઉગી જાય પણ મારે હવે કામ કરવું નથી મને મહુડીની છાંઈતળે પડી રહેવા દે કે અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં બળદને તું હવે હળે જોતરીશ નહીં કેમકે મારા ખેતરના શેડેથી લ્યા ઉડી ગઈ સારસી અહીંયા કવિને પોતાનું મૃત્યુ નજીક દેખાય છે જે ખેડૂત છે એ ખેડૂતને અત્યંત વેદના થાય છે મિત્રો તો આ કાવ્ય અહીંયા મિત્રો પૂરું થાય છે જોઈએ મિત્રો આ કાવ્યની અંદર આવતા સમાનાથી શબ્દો તળપદા શબ્દો તો કે શેડો શેડો કોને કહેવાય શેડો તો કે બે ખેતરની વચ્ચેની હદનો ખુલ્લો મૂકેલો પટ્ટો જેને શું કહેવાય શેડો બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો લિયા તો કે એલા અલ્યા એક તુકારા ભર્યું પુરુષવાચક સંબોધન લ્યા એટલે કે એલા અલ્યા એક તુકારા ભર્યું પુરુષવાચક સંબોધન ઢોચકી ઢોચકી એટલે દોણી ઢોચકી એટલે શું દોણી માટીનું વાસણ હોય અને ઢોચકી કહેવાય દોણી કહેવાય મિત્રો જે છાશ રાખવા માટે રાખવામાં આવે છે ભારવેલો એટલે કે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ભારવેલો અગ્નિ એટલે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખો એને શું કહેવાય ભારવેલો લ્યા એલા લ્યા અગ્નિ એટલે અગ્નિ સમૂહ એટલે સમાન અને તળે એટલે નીચે તળે એટલે નીચે નહીં એટલે નહીં અને છાંય એટલે છાંયડો તો મિત્રો આપણે અહીંયા જોયું રાવજી પટેલનો પરિચય તેમનું નામ રાવજી છોટાલાલ પટેલ ઉપનામ કૃષિકવિ કોને આપેલું રઘુબે ચૌધરી આપેલું એકમનો ટૂંકો સાર જોયો અને સમાનાથી શબ્દો અને વિરુદ્ધાથી શબ્દો તેમજ તળપદા શબ્દો આપણે જોયા તો બસ મિત્રો આજનો વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત